આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે યુગ્રસેનનું ચિંતન, વિચારોને કાપવા, આસ્થાઓનું શુદ્ધિકરણ અને ઉલટાને શુદ્ધાવીને સીધો કરો, એજ વિચાર ક્રાંતિનું લક્ષ્ય છે. સદજ્ઞાનનો પ્રકાશ જ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનું કાર્ય પૂરું કરે. અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ અને ધારદાર છે. દુનિયાને બદલાવાનો જે દાવો અમે કરીએ છીએ તે સિદ્ધિઓથી નહીં, પરંતુ અમારા સશક્ત વિચારોથી કરીએ છીએ. આપ આ વિચારોને ફેલાવવા મદદ કરો. જય ગુરુદેવ. પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી કહે છે કે ગૌમૂત્રથી ઔષધિઓ બનાવીએ. પહેલું, પંચગવ્ય ધ્રુત ઉપયોગ. વહી હિસ્ટોરિયા, મગજની દબડાઈ, ગાંડપણ, પાંડુ રોગ, ભયંકર કમળો, જોઈન્ટિસ, મસા, વિષય જવાળ, મંદબુદ્ધિ, યાદ શક્તિની ઉણપ વગેરે રોગ પર લાભદાયક નીવડે છે. તેનું સવાર સાંજ ગાયના દૂધ સાથે સેવન કરવું જોઈએ. સામગ્રી, ગોધૃત ગાયનું ઘી 100 મિલી, ગાયનું છાણ 100 મિલી, ગાયનું દહીં 100 મિલી, ગોમૂત્ર 100 મિલી. બનાવવાની રીત, ઉપરોક્ત તમામ ચીજો વસ્તુને એક કડાઈમાં નાખી ધીમા તાપે ઉકાળવામાં આવે. જ્યારે તેમાં માત્ર ઘી બાકી રહે ત્યારે તેને નીચે ઉતારી ઠંડુ કરી ગાળી લેવામાં આવે. બીજો, ગૌમૂત્ર યુક્ત હરડે ચૂર્ણ ઉપયોગ. એસિડિટી, ગેસ બનાવો, અપચો, આફળો, પાચન વધારનાર કબજિયાત, બગાડનાર, અલ્પપિત્ત નાશક. સામગ્રી, હિમેજ નાના હરડે 1 કિલો, સારી જાતનો અજમો 2 કિલો, કાળા મરી 250 ગ્રામ, જવખાર 60 ગ્રામ, સારી જાતની હિંગ 60 ગ્રામ. હિંગ જેટલી સારી જાતની હશે પરિણામ એટલું જ સારું આવશે. એરડિયાનું તેલ 100 ગ્રામ, ગાયનું ઘી 40 ગ્રામ, સંચળ 40 ગ્રામ, સિંધાણું લોણ 60 ગ્રામ. ગૌમૂત્ર આવશ્યકતા અનુસાર. બનાવવાની રીત, પહેલા 1 કિલો નાની હરડે હિમેજને સ્ટીલના કે લોખંડના વાસણમાં લઈ તેમાં ગૌમૂત્ર નાખી પલાળવામાં આવે. ગૌમૂત્રને દરરોજ બદલી નવું ગૌમૂત્ર નાખવામાં આવે. છઠ્ઠા દિવસે 1 કડાઈમાં એરડિયાના 100 ગ્રામ તેલને ઘી તાપે તપાવી તેમાં ગૌમૂત્ર નાખી બહાર કાઢેલ હરડેને શેકવામાં આવે. જ્યારે સંપૂર્ણપણે શેકાઈ જાય ત્યારે ગૌમૂત્રની ચિકાશ ઓછી થઈ જાય છે અને તેને અગ્નિ પરથી નીચે ઉતારી લેવામાં આવે. હરડેને શેકવાથી સુકાઈ જાય છે અને એમાં વિનાશ રહેતી નથી તથા ફૂલી જાય છે. 40 ગ્રામ ગાયના ઘીની સાથે 60 ગ્રામ હિંગના ધીમા તાપે શેકી લેવામાં આવે. હવે શેકેલી હરડે અને શેકેલી 60 ગ્રામ હિંગને તથા ઉપર જણાવેલ સામગ્રી અનુસાર બાકીની તમામ સામગ્રી એકઠી કરી હાથથી અથવા મશીનથી કૂટી કે વાટી ઝીણામાં ઝીણી ચાણીમાં ગાળી કપડાથી ગાળવું નહીં, તેમાંથી દવાનું તેલ ચોંટી જાય છે. બાકી ચાણીથી ચાળ્યા પછી થોડું લઈ ખલમાં ખૂબ લસેટવામાં આવે. બારીકથી બારીક લસોટવાથી તે ગુણકારી બને છે. તે તેટલું બારીક હશે એટલું જ પ્રમાણમાં લાભદાયક હશે. ત્રીજું, ગૌમૂત્રનો કાયાકલ્પ. આયુર્વેદિક વિજ્ઞાનમાં વિભિન્ન રોગોના ઉપચાર માટે મુખ્ય 3 પ્રકારના કલ્પ પ્રચલનમાં છે. પહેલો, ગૌમૂત્રાસવ. બીજો, ગૌમૂત્ર અર્થ. ત્રીજો, ગૌમૂત્ર ધનવટી. પહેલો, ગૌમૂત્ર સાવ ઉપયોગ. ખાસ કરીને દમ, વાત, શ્વાસ, અસ્થમા, ખાંસી, કફમાં સેવન કરવામાં આવે છે. બધા જ ગુણો ગૌમૂત્ર સમાન છે.
આ ક્રિયાને તેના ગુણોને કાયમિક કરવાના લક્ષ્યથી કરવામાં આવે છે. લાભ તાત્કાલિક થાય છે. ગૌમૂત્રાસવનો ઉપયોગ સંપૂર્ણ રીતે ગૌમૂત્રની જેમ કરવો જોઈએ. કેવળ માત્ર ઓછી કિંમતથી થઈ જાય છે. એ ચીજ સ્થાયી રહે છે. જૂનો થાય તેમ તેમ તે વધારેમાં વધારે ગુણકારી હોય છે. માત્ર 25 મિલી 2 ચમચી જમ્યા પછી સવારે અને સાંજે પાણી સાથે લેવી જોઈએ. સામગ્રી: ગૌમૂત્ર 10 કિલો, ચૂનો ગોળ 2 કિલો. બનાવવાની રીત: કોઈ પણ વાસણમાં ગૌમૂત્રને ઉકાળી લેવામાં આવે, તેથી તેમાંથી એમોનિયા ગેસ નીકળી જાય અને તેમાંથી ગંધ દૂર થઈ જશે. ત્યારબાદ ગાળી લેવામાં આવે. હવે ગોળને ધીમા તાપે ઓગાળવામાં આવે. ઓગળી ગયેલા ગોળની સાથે ગૌમૂત્રને ફરીથી ગરમ કરવામાં આવે. ફરી એક વાર ગોળ સાથે તેને ગાળી લેવામાં આવે. આ મિશ્રણને લગભગ 15 દિવસ સુધી ઢાંકી રાખવામાં આવે. પછી વાસણને હલાવ્યા વગર ઉપરથી આસવને નિતારી લેવામાં આવે, તેથી તેનો ઘટ ભાગ અર્થાત યુરિયા રગડા નીચે રહી જશે અને ગૌમૂત્ર સ્તવ પાત્રો અને પારદર્શક બનશે. ચોથું, ગૌમૂત્ર અર્ક. આ દવા અનેક રોગો પર ફાયદાકારક છે. એનો ઉપયોગ મુખ્યત્વે લોહીમાં કોલેસ્ટ્રોલ ઓછું કરવા અને વજન વધારવા માટે કરવામાં આવે છે. બાળકોની ખાંસી પર અને કોમળ સ્ત્રીઓ માટે વધારે અનુકૂળ છે. આ અર્કનો મૂળ ગૌમૂત્રાસવના સમગ્ર ગુણોની સમાન તો નથી, કારણ કે કેટલાક સાળો તળિયે બેસી જાય છે અને બીજા અગ્નિના સંપર્કમાં આવતા ઉડી જાય છે. છતાં પણ સ્વસ્થ અને દુર્ગંધવિહીન હોવાના કારણે વધારે લોકપ્રિય છે. લાભ તો વધારે દિવસ સુધી સેવન કરવાથી મળી જાય છે. તેના ઉપયોગ વખતે તેની સાથે મધ મેળવવામાં આવે તો ફાયદો વધી જાય છે. જમ્યા પછી તેને 15 મિલી લીટર જેટલું થોડું મધ મેળવી સવારે અને સાંજે એમ 2 વખત સેવન લેવામાં આવે. સામગ્રી: ગૌમૂત્ર આવશ્યક અનુસાર, કેસર આવશ્યક અનુસાર. બનાવવાની રીત: ગૌમૂત્રને કોઈ એવા ધાતુના કે માટીના વાસણોમાં ઉકાળવાની વ્યવસ્થા બનાવવામાં આવે કે જે વાસણનું મોઢું બંધ હોય અને તેની વરાળ નીકળીને નળી દ્વારા બહાર જઈ જશે. આ નળીના મોઢા પાસે કેસરની પોટલી બાંધી લેવામાં આવે અને જે વરાળ નીકળે તેને સ્વચ્છ વાસણમાં એકત્રિત કરવામાં આવે. એની નીચે ઠંડુ પાણી રાખવામાં આવે જેથી વરાળમાંથી પાણી બનતું રહે અને એ ઠંડા પાણીના વાસણને હંમેશા સાચી રાખવું જોઈએ, તેથી તેનું પાણી ગરમ ન થઈ જાય. આ ડિસ્ટિલેશનમાં જે નળીનો પ્રયોગ કરવામાં આવે તે સફેદ રંગના પ્લાસ્ટિકની હોય તો તે ઉત્તમ છે, તેથી તેને વરાળ દેખાતી રહે. અગર ધુમાડો જતો દેખાય તો તુરત જ તાપ ઓછો કરી દેવો જોઈએ. પાંચમું, ગૌમૂત્ર ઘનવટી. આ દવા અનેક રોગો પર ગુણકારી છે. સવારે અને સાંજે ખાલી પેટે ગરમ પાણી સાથે 2-2 ગોળીઓ સેવન કરવામાં આવે. રાખનો પાવડર ખાવાનો નથી, એ માત્ર ગોળીઓને સાચવવા માટે છે. સામગ્રી: ગૌમૂત્ર આવશ્યકતા અનુસાર, ગાયનું છાણની રાખ આવશ્યકતા અનુસાર, ઘટીને ઋતુનો ભેજ અને ગરમીથી બચાવવા માટે અથવા નાની હરડે હિમેજના ચૂર્ણનો ઉપયોગ કરી શકાય. બનાવવાની રીત: ગૌમૂત્રને કડાઈમાં નાખી ઉકાળવામાં આવે, ત્યારબાદ અંતમાં એના ઘટ ભાગ રહી જાય, જેમ કે શેરડીના રસને ઉકાળીને ગોળ બનાવવામાં આવે છે. 1 કિલો ગૌમૂત્રમાંથી 50 ગ્રામ ઘન પ્રાપ્ત થાય છે. 20:1 ના પ્રમાણમાં અને ઉખાડી કુટી ચણાના દાણાની બરાબર ગોળીઓ બનાવી લેવામાં આવે. આ ગોળીઓ ચીકણી ન થાય એટલા માટે પહેલા ગાયના સ્વચ્છ છાણાની રાખ બનાવી રાખવામાં આવે અને તેને બારીક કપડાથી ચાણીને રાખવામાં આવે અને એ રાખનો રંગ બદલવા માટે શુદ્ધ ઘેરું
100 ના પ્રમાણમાં અને વાટીને મિલાવી દેવું જોઈએ, તેથી રાખનો રંગ કંઈક સુધરી જાય. તેને બારીક કપડાથી ચાળી લેવો જોઈએ. આ ગોળીઓને ચાળેલી રાખમાં પાવડરમાં જ રાખવી જોઈએ. આ પાવડર ગોળીઓમાં પાણીઓનું શોષણ કરે છે, જેથી ઋતુઓની ગરમી અને ભેજનું અસર થતી નથી. આ ગોળીઓનો તાપમાં ઓગળી જાય છે, એટલે ભેજ અને ગરમી બંનેથી બચવા માટે છાણાની રાખ રાખવી વધારે યોગ્ય છે. ગોળીઓને પ્લાસ્ટિકની શીશીઓમાં બંધ રાખવી જોઈએ. જેટલી માત્રામાં પેક રાખવી હોય એટલી જ શીશીઓમાં સાચવી રાખવામાં આવે, અને જ્યારે ગોળીઓ ખાલી થઈ જાય ત્યારે એ પાવડરને ફેંકી દેવામાં આવે. તેનો બીજો ઉપાય એ છે કે ઘનસ્તવને માટીને તેના ચોથા ભાગ જેટલી નાની હરડે હિમેજનું ચૂર્ણ મેળવવામાં આવે, ત્યારબાદ તેની ગોળીઓ બનાવવામાં આવે. 10 ગ્રામ ગૌમૂત્ર સત્વમાં 1 ગોળી બને છે. આ રીતે 1 કિલો ગૌમૂત્રમાંથી 100 ગોળીઓ બને છે. 3 કલ્પની અસર. ગૌમૂત્રનો મૂળ સ્વરૂપ ઉપયોગ કરવાથી સૌથી વધારે લાભ થાય છે, પરંતુ સગવડતાને ખાતર આ કલ્પ બનાવવામાં આવે છે, કારણ કે દરેક વ્યક્તિ ગૌમૂત્રને મૂળ સ્વરૂપે સેવન કરવાની ઈચ્છતી નથી, પરંતુ તેના ગુણોમાં વધારે અંતર નથી. વધુ સેવન કરવાથી સંપૂર્ણ લાભ થાય છે. ગૌમૂત્રના કોઈ પણ કલ્પને કોઈ પણ પ્રકારે એકબીજા વગર લઈ શકાય. માત્ર મધુપેના રોગ પર ગૌમૂત્રાશવનું સેવન કરવાનું નથી. આ રોગો પર ગોળ નુકસાન કરે છે. એકબીજાના બદલામાં ઉપયોગ કરવાની દ્રષ્ટિ. ગૌમૂત્ર 10 મિલી 1 કવટી 500 મિલીગ્રામ અને 10 મિલીલીટર મૂત્રાશવ 5 મિલીલીટર અર્ક. છઠ્ઠું, પંચગવ્ય ઉપયોગ. ગૌમૂત્રનું છાણ, દૂધ, દહીં, ઘીનું એક ચોક્કસ પ્રમાણનું મિશ્રણ પંચગવ્ય કહેવાય છે. પંચગવ્યના સેવનથી માત્ર શરીરના જ નહીં પરંતુ મન અને બુદ્ધિના વિકારો પણ દૂર થાય છે. આયુષ્ય, બાળ, બુદ્ધિ અને તેજમાં વૃદ્ધિ થાય છે. પંચગવ્ય મનુષ્યના શરીરને તથા મન બુદ્ધિ સાત્વિક બનાવે છે. સાત્વિક મન અને બુદ્ધિથી જ સચ્ચિદાનંદ પરમાનંદની પ્રાણુભૂતિ કરી શકાય છે. બનાવવાની રીત. ધર્મશાસ્ત્ર રૂપે પ્રસિદ્ધ ગ્રંથ ધર્મ સિંધુ અનુસાર પંચગવ્યનું આ મિશ્રણની રીત નીચે મુજબ છે. દવ્ય પ્રમાણ, ગૌમૂત્ર 8 માસા, ગૌમૂત્ર રસ 1 માસા, દૂધ 1 માસા, દહીં 10 માસા, ઘી 8 માસા, કુશોદક 4 માસા. બોધાયન સ્મૃતિમાં 5 દ્રવ્યોના મિશ્રણનું વિધાન આ પ્રમાણે છે. ગૌમૂત્ર 1 ભાગ, ગોધૃત 1 ભાગ, કુશોદક 2 ભાગ, દહીં 2 ભાગ, ગોદૂધ 3 ભાગ, ગોમય રસ 1:2. ગાયત્રી મંત્ર દ્વારા ગૌમૂત્રને ગંધ દ્વારા ગાંત્રની ગોદૂધને કદી કાવ્ય મંત્રથી કોદધી શુક્રમસી તથા જ્યોતિરસી મંત્રો દ્વારા ગોધૃતને તથા દેવસ્યત્વા મંત્ર દ્વારા કુશોદકને અભિમંત્રિત કરીને પંચગવ્ય મિલાવવું જોઈએ. એનાથી સાત્વિકતા અને પ્રભાવશીલતા વધી જાય છે. ખાસ ધ્યાન આપવા જેવી બાબત. પહેલું, ઉપરોક્ત દ્રવ્ય દેશી ઓલાદની તંદુરસ્ત ગાયને હોવું જોઈએ. બીજું, છાણને જેમને તેમ મિશ્રણમાં નાખવું જોઈએ નહીં, પરંતુ તેના રસનો ઉપયોગ કરવો જોઈએ. તાજા છાણમાં સુતરાવ કપડું નાખી પછી એને એમાંથી બહાર કાઢી નીચવવાથી છાણનો રસ પ્રાપ્ત થાય છે. સાતમું, અન્ય પેદાશો. ગૌમૂત્ર તથા ગાયના છાણ પર આધારિત વિભિન્ન પેદાશ પર સંશોધન, ઉત્પાદન અને વેચાણના સંબંધમાં રટલાય. ઝાલાવાડ, રાજસ્થાનના આયુર્વેદાચાર્ય રાજવૈદ રેવાશંકર, કે જેમને સુવર્ણ ચંદ્રક મળેલો છે, તથા માધવનગર, એસપુર, ફાટા, નાસિક રોડ, અંકાલા, મહારાષ્ટ્ર ખાતે આવેલા આદર્શ ગૌ સેવા કેન્દ્ર તથા સંશોધન કેન્દ્ર ગાયના સંબંધમાં ઘણું કાર્ય કર્યું છે. તેઓ નીચે મુજબની ઓડ
પેદાશો તૈયાર કરી રહ્યા છે. પેદાશનું નામ ઔષધિ ગુણધર્મ રોગનું નામ જેના માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલો બાળ પાલ રસ. બાળકના અપચો આફડો પેટના કરમ દૂધ બહાર કાઢી નાખવું ઉલટી શારીરિક વૃદ્ધિ અટકી જશે. દાંત ફૂટતી વખતે થતી પીડા માનસિક નિર્ભરતા અવિકસિત મગજ 10 વર્ષ સુધી બાળકનું. બીજું નાડી સંજીવની. સ્ત્રીઓના માસિક ધર્મની અનિયમિત શ્વેતપ્રદર રક્તપ્રદર કમર તથા પેટનું દર્દ. ત્રીજું પ્રેમે હારી સ્વપ્નદોષ ધાતુની ક્ષીણતા છિદ્ર પતન આળસ માથાનો દુખાવો યાદ શક્તિ ઓછી થવી. ચોથું ગોચકા સૌ બઠ્ઠો અડક મસા અડજણ આપણો કબજિયાત ભૂખ ન લાગવી તમામ પ્રકારના પેટના રોગો પર. પાંચમા વિશ્વત્ર નાશક ખાવા માટે સફેદ દાખ રોગની પરિસ્થિતિ અનુસાર 3-12 માસ સુધી સેવન કરવાથી કાયાને કંચનમણી બનાવી દે છે. છઠ્ઠું શ્વેત્ર નાશક લગાવવા માટે સફેદ દાખ. સાતમા ગોપાલ નશ્ય વહી મગજના કીડા કૃમિ નાશક વિનસ ક્રાંતિ આવે છે. નવમું ગૌમૂત્ર ઈયર નાશક સ્પ્રે ખેતરોમાં પડતી ગ્લામી ઈયરોને મારવા માટે. જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ.